ગુજરાતના ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા, એમાંય ભાવનગર જિલ્લામાં ડુંગળીના ખેતરોમાં જ ટ્રેક્ટર ફેરવી દેવાનું ખેડૂતોએ નક્કી કર્યું, ત્યારે તમામ ખેડૂતોમાંથી કેટલાક આગેવાનોને જ્યારે ભગવત માનજી આવ્યા પંજાબના મુખ્યમંત્રી, એમની સાથે ભાવનગરમાં મુલાકાત કરાવી અને ભગવત માનજીએ તમામ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, જો યોગ્ય વ્યવસ્થા ન કરે ગુજરાત સરકાર તો પંજાબ અને દિલ્હીની સરકાર ખેડૂતોની ડુંગળી કઈ રીતે ખરીદી શકાય અને વધારે વધારે ભાવ કેમ મળી શકાય માટેના પ્રયાસ કરશે. એટલે મારી પંજાબમાં મુખ્યમંત્રી માન સાહેબ સાથે ફરીવાર પણ વાત થઈ છે, એમણે બધી ડિટેલ પણ મંગાવી છે. એટલે મારી વિનંતી છે ખેડૂતોને કે તમે ડુંગળીનો ખેતરમાં નાશ ન કરતા, તમે અત્યારે તમારા ઘરે લઈ લો, ભાવ ન આપે ગુજરાત સરકાર. મને ખબર છે ભાજપ સરકાર તમને ભાવ નહીં અપાવી શકે, જોકે ભાજપ સરકાર આ ભગવત માન સાહેબની જે ખેડૂતોને મળવાની જે બાબત સામે આવી એનાથી હલચલ ચોક્કસ મચી છે, પણ ભાવ અપાવી શકશે કે કેમ, ખરીદી શકશે કે કેમ, એના ઉપર સવાલ છે. પણ જો નહીં ખરીદે તો અમે છેલ્લે એવું નક્કી કર્યું છે કે પંજાબમાં અને દિલ્હીના મુખ્યમંત્રી સાથે હું વાત પણ કરીશ ફરીથી, અને વાયા ટ્રેન મારફતે ડુંગળી પંજાબ મોકલી ખેડૂતોને વધારે ભાવ અપાવી શકાય એવા પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત.